અયોધ્યામાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના ભાગરૂપે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા પણ 1008 મહાયાગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ યજમાનોએ વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે યજ્ઞમાં આહુતિ આપી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો પ્રયાસ કર્યો છે. ભાઈઓ સાથે બહેનોએ પણ આ ધર્મ કાર્યમાં સહભાગી થતા જોવા મળ્યા. ત્યારે આ યોજાયેલ આયોજનમાં જિલ્લાની 5 બેઠકના ધારાસભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓએ ઉપસ્થિત રહેવા સાથે યજ્ઞના યજમાન બનીને યજ્ઞમાં આહુતિ પણ આપી છે. ત્યારે આ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી તેમજ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાથે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવા સાથે યજ્ઞના યજમાન પણ બન્યા હતા. આ સમગ્ર આયોજન સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ધામના ઠારી મહંત મુકુંદરામ દાસજી બાપુની આગેવાનીમાં કરવામાં આવેલ હતું. ત્યારે આ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં અયોધ્યામાં કાર સેવા કરનાર લોકોને બિરદાવવા સાથે તેઓનું વિશેષ સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં મહાવીર સ્વામી ભગવાન સ્વામિનારાયણ પાંડવોની આ ધરા આ જગ્યા આખા ભારત દેશના રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવી પવિત્ર તીર્થભૂમિ ઉપર 62 વઢવાણ વિધાનસભાના સૌ જગદીશભાઈના નમ્ર પ્રયાસથી આજના મહાયજ્ઞમાં આપણા સૌની વચ્ચે મોઘેરા મહેમાન એવા પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. તેમની સાથે સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય શ્રી વર્ષાબેન, આપણા જિલ્લાના યશસ્વી યુવાન પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, 5 ધારાસભ્યો, આ પાંડવોની ધરા ઉપર 5 ધારાસભ્યોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લાના 3 મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ, ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી હાર્દિકભાઈ, એમનું પણ હું સ્વાગત કરું છું. પ્રતિષ્ઠા હૈ, ઇસ દેશ કા વિશ્વાસ હૈ, ઇસ દેશ કી આસ્થા હૈ. રામ કેવળ શબ્દ નહીં હૈ, રામ એક વિરાટ સ્વરૂપ હૈ. ઇસ રામ કી હમ પૂજા કરતે હૈ. રામ જી કા મંદિર નિર્માણ કરના સંઘર્ષો કી લંબી કહાની હો સકતી હૈ, ક્યોંકિ હમકો અપને અસ્તિત્વ કી લડાઈ લડની હૈ. યહ લડાઈ અપને લિયે નહીં હૈ. હમને કારસેવકો કા સન્માન કિયા. એક 400-500 સાલ કા અયોધ્યા કા સંઘર્ષ હમને દેખા હૈ. હમ સબને અપની પીઢી મેં દેખા હૈ. હમારે પીતે હુએ એક 8-10 પીઢીઓ ને ઇસ સંઘર્ષ કો દેખા હૈ. આજ સે 500 સાલ પહેલે જબ ભગવાન રામજી કે ઉસ મંદિર કો ધ્વસ્ત કિયા ગયા હોગા, હમારે પૂર્વજો કે મન મેં કૌન સે ભાવ આયે હોંગે આજ કી પીઢી મેં હમ ખડે હોકર સોચ સકતે હૈ. આજ જબ ભગવાન રામ કે મંદિર કા નિર્માણ હો રહા હૈ, ભગવાન રામ અપને હમારી આસ્થા કે જો પ્રતીક હૈ, હમારી આસ્થા કે જો પ્રતિરૂપ હૈ, અપને મંદિર કે અંદર વિરાજમાન હોતે હૈ, તો હમારા વિશ્વાસ કિતના બડા હોતા હૈ. ઓર દૂર બેઠે સ્વર્ગ મેં હમારે જો પૂર્વજ હૈ, ઉનકે મન કિતને પ્રસન્ન હોતે હોંગે કે હમને જો અપની પીઢી આગે છોડકર આઈ હૈ, આજ ઉસ પીઢી ને એક બડા નિર્માણ, એક બડા અચ્છા કાર્ય ખડા કિયા હૈ. ભગવાન રામ કા મંદિર દુનિયા કો માર્ગદર્શન દેને વાલા, સામર્થ્ય ઓર શક્તિ કા પ્રગટ કરને વાલા, રામ કે જીવન મેં પૂરે જીવન મેં સંઘર્ષો કી જો કહાની હૈ, ઇસ સંઘર્ષ મેં સે નિકલ કર દેશ પ્રથમ હૈ, રાષ્ટ્ર પ્રથમ હૈ, દેશ કે હર નાગરિક કા જીવન પ્રથમ હૈ, યહ સંદેશ ભી દેતા હૈ. રામ એક આસ્થા ઓર મર્યાદા કે પ્રતિક જરૂર હૈ, લેકિન રાજસત્તા કી દિશા નિર્દેશન કરને વાલી એક સામર્થ્ય કી લકીર ભી હૈ, એક લાઇન ભી હૈ. ઇસલિયે જબ ભગવાન રામ કી બાત બોલતે હૈ તો મંદિર મેં પૂજિત ભગવાન રામ હૈ, ઓર જબ અયોધ્યા મેં બેઠકર બાત કરતે હૈ તો અયોધ્યા કે રાજા રામ હૈ. યહ મર્યાદા ભી હૈ, વહ રાજા ભી હૈ, વો સંસ્કૃતિ ભી હૈ, વો સમ્માન ભી હૈ. તો રામ કેવલ એક છોટા શબ્દ નહીં હૈ, રામ રામ કે બોલે સે જીવન કી ગતિ હોતી હૈ, રામ રામ કે બોલને સે સદભાવ સમ્માન બઢતા હૈ. હમ મિલતે હૈ તો રામ રામ કરતે હૈ, હમ જાતે હૈ તો રામ રામ કરતે હૈ, બાતે કરતે હૈ તો રામ રામ કરતે હૈ. ઇસ રામ રામ મેં સારી સૃષ્ટિ હૈ. યહ રામ હમારે લિયે છોટા એક શબ્દ દો અક્ષર હો સકતે હૈ, લેકિન ઇસ રામ મેં વિરાજમાન વિશ્વ કી સારી સંપદા, સારા સામર્થ્ય, સારી શક્તિ, ઉસકા અવગાહન હમ કર રહે હૈ. આજ એસે હમારે ભગવાન. આજે આ સુરેન્દ્રનગર જિલ્લાની મારી 62 વઢવાણ વિધાનસભામાં શ્રી અયોધ્યા ધામ રામ જન્મ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે વઢવાણ વિધાનસભામાં 1008 કુંડી મહાયાગ યોજાયો અને ઇન્ડિવિડ્યુઅલ 1008 વ્યક્તિઓ, ભાઈઓ બહેનો આ યજ્ઞમાં બેઠા. અને આ સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના
સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજી ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યજ્ઞ યોજાયો છે. સમગ્ર વિધાનસભા, સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને દેશના સીમાડાઓ પાર કરી વિદેશમાં વસતા ભારતીયોમાં પણ એક ભક્તિનો માહોલ જોવા મળે છે. રામના રંગે રંગાયેલી સમગ્ર દુનિયા આપણને જોવા મળે છે. મને કહેતા આનંદ થાય કે મારા વઢવાણ વિધાનસભાના 45માંથી 37 ગામમાં ગામ ધુમાડા બંધ આવતીકાલે 22મી જાન્યુઆરીએ થવાનું છે. બાકીના જે 8 ગામ છે ત્યાં પણ ઘરે ઘરે પ્રસાદી પહોંચવાની છે, એટલે 100 ટકા ગામમાં મહાપ્રસાદ સ્વરૂપે એક એક વ્યક્તિ એનો સ્વીકાર કરવાના છે. અને આજે મને કહેતા આનંદ થાય કે મારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા આજે આ દુધરેજ વડવાળા ધામનું જે સમાધિ સ્થાન છે એ ખાતે ભવ્ય રીતે યજ્ઞ સંપન્ન થયો છે. તમામ સમાજનો, તમામ અમારા કાર્યકર્તાઓનો, પ્રદેશ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ રાજકીય વ્યક્તિ તરીકે કે ધારાસભ્ય તરીકે 1008 કુંડી રામ મંદિરને અનુલક્ષીને થયો હોય એ કદાચ મારા ખ્યાલમાં નથી, પણ આ જે આખો મહાયજ્ઞ છે એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે, એ અમારા સૌ ઝાલાવાડ વાસીઓ માટે પણ એક ગૌરવની વાત છે.